નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે તમને ખબર છે કે ડેલી જી કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે જેમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતનું દેશના જીડીપીમાં યોગદાન બે પોઈન્ટ ત્રણ ટકા વધીને કેટલા ટકા થયું છે તો જવાબ આવશે આઠ પોઈન્ટ એક ટકા કેટલું થયું છે આઠ પોઈન્ટ એક ટકા તમને ખબર છે કે પહેલી મે ઓગણીસો ને સાઠના રોજ આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ બોમ્બે સ્ટેટમાંથી અલગ પડ્યું હતું મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યો બન્યા હતા હવે એ વખતે આપણા ગુજરાતના ગુજરાતની વાત કરીએ તો જીડીપી બરાબર છે તો દેશના જીડીપીમાં સૌથી વધુ યોગદાન અત્યારે હાલમાં જોઈએ તો કર્ણાટકનું છે પર્સન્ટેજ વાઇઝ ત્યારબાદ ગુજરાતનું વધ્યું છે ઓકે પ્રધાનમંત્રીની ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા પ્રકાશિત પેપર રિલેટિવ ઇકોનોમિક પરફોર્મન્સ ઓફ ઇન્ડિયન સ્ટેટ નાઇન્ટીન સિક્સટી વન ટુ ટ્વેન્ટી થર્ટીથી ટ્વેન્ટી થર્ટી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોરમાં એવું જણાવવામાં આવ્યું કે ઓગણીસો સાહીઠ એકસઠમાં ગુજરાતનું દેશના જીડીપીમાં યોગદાન પાંચ પોઈન્ટ આઠ ટકા હતું અત્યારે બે પોઈન્ટ ત્રણ ટકા વધ્યું અને ટોટલ હવે આઠ પોઈન્ટ એક ટકા છે કર્ણાટકનું યોગદાન પાંચ પોઈન્ટ ચાર ટકા હતું જે હવે વધીને આઠ પોઈન્ટ બે ટકા ઓગણીસો સાહીઠમાં સૌથી વધુ ચૌદ પોઈન્ટ ચાર ટકા ફાળો ઉત્તર પ્રદેશનો હતો દેશના જીડીપીમાં સૌથી વધારે તેર પોઈન્ટ ત્રણ ટકા યોગદાન મહારાષ્ટ્રનું છે હાલની વાત ચાલે છે અત્યારે હાલમાં સૌથી વધારે નંબર વન પર છે મહારાષ્ટ્ર સેકન્ડ નંબર પર તમિલનાડુ આઠ પોઈન્ટ નવ ટકા ત્યારબાદ ઉત્તર પ્રદેશ આઠ પોઈન્ટ ચાર કર્ણાટક આઠ પોઈન્ટ બે અને ગુજરાત આઠ પોઈન્ટ એક ગુજરાતની સ્થાપના થઈ ત્યારબાદ જીડીપીમાં યોગદાન એક સરખું રહેતું હતું પરંતુ બે હજાર એક બાદ વધ્યું છે તેમ છેલ્લા બે દાયકામાં ગુજરાતનું જીડીપીમાં યોગદાન નોંધપાત્ર વધ્યું છે દક્ષિણના રાજ્યોનો જીડીપીમાં ત્રીસ ટકા ફાળો ઓગણીસો એકાણુંના ઉદારીકરણ પહેલાં દક્ષિણના રાજ્યોનું પ્રદર્શન વિશેષ નહોતું બાદમાં દક્ષિણના રાજ્યોનું યોગદાન સૌથી વધુ વધ્યું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગણા કેરળ તમિલનાડુ એ બધા મળીને ભારતના જીડીપીમાં ત્રીસ ટકા જેટલું યોગદાન આપે છે આ તમામ દક્ષિણના રાજ્યો એની જે માથાદીઠ જે આવક છે એ આપણા ભારતની રાષ્ટ્રીય આવક કરતાં પણ વધુ છે એક પ્રશ્ન મારા મગજમાં આવ્યો તમને ખબર છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર મહારાષ્ટ્ર નંબર વન પર છે તો ગુજરાત કેટલામાં નંબર પર છે તમારે જણાવવાનું છે ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે બાવીસ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વર્લ્ડ રાયનો ડે તો વર્લ્ડ રાઇનો ડે ની વાત કરીએ તો એની પ્રથમ જાહેરાત વર્લ્ડ વાઇડ ફંડ દક્ષિણ આફ્રિકા દ્વારા બે હજાર દસમાં કરવામાં આવી હતી અને બે હજાર અગિયારથી આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવામાં આવી રહ્યો છે આ દિવસ ગેંડાની તમામ અસ્તિત્વમાં રહેલી પ્રજાતિઓનું રક્ષણ કરવાની આવશ્યકતા અંગે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે તમને ખબર હોય તો આપણા ભારતની અંદર એક નેશનલ પાર્ક છે જેમાં એક સિંગડાવાળો ગેંડો છે એ જોવા મળે છે તમારે જણાવવાનું છે નેશનલ પાર્કનું નામ શું છે અને તે કયા રાજ્યમાં આવેલો છે કમેન્ટ બોક્સમાં લખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્ર જોડે એને શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રૂપિયા આઠ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા તો અમદાવાદની અંદર આઠ હજાર કરોડથી વધારે મૂલ્યના રેલવે માર્ગ રેલવે માર્ગ વીજળી હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું તેમણે નાગપુરથી સિકંદરાબાદ કોલ્હાપુરથી પુણે આગ્રા કેન્ટથી બનારસ દુર્ગથી વિશાખાપટ્ટનમ પુણેથી હુબલી અને વારાણસીથી દિલ્હી સુધીની પ્રથમ વીસ કોચની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી તમને ખબર છે ને ભારતની પ્રથમ વંદે ભારત મેટ્રો જેની શરૂઆત થઈ ભુજ અમદાવાદની વચ્ચે એનું નામ બદલવામાં આવ્યું છે તમારે કહેવાનું છે આ ઉપરાંત એમણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીની સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમનો શુભારંભ કરાવ્યો અને એ સાથે સાથે એમણે ઘણા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે એનું પણ શિલારોપણ કર્યું હતું જેમાં સામખિયાળી ગાંધીધામ ગાંધીધામ આદિપુર રેલવે લાઇન ચાર ગણું વિસ્તરણ અમદાવાદમાં જે એએમસીમાં આઇકોનિક રોડનો વિકાસ બાકરોલ હાથીજણ રામોલ પાંજરાપોળ જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ બધું સામેલ છે પ્રધાનમંત્રી કચ્છ નિગ્નાઇટ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન કચ્છ ખાતે ત્રીસ મેગાવોટની સોલર સિસ્ટમ પાંત્રીસ મેગાવોટના બેસ પાવર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં બસોને વીસ વોટ સબ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું બરાબર તો એ યાદ રાખજો ઓકે આગળ વધીએ આપણે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે લિંક લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી તે તમને ડેઈલી મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ટેલિગ્રામ ચેનલ પર ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે નેક્સ્ટ પ્રશ્ન મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસ કોણ બન્યું તો ધ્રુવી પટેલ જે આપણા ગુજરાતી મૂળની છે તે બની છે તો અમેરિકામાં કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની છે જે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસનો તાજ એણે જીતી લીધો છે અમેરિકાના ન્યૂ જર્સીના એડિશન ખાતે આયોજિત આ સમારોહમાં ધ્રુવીને મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસનો તાજ પહેરવામાં આવ્યો મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસની આ રેસમાં સુરી નામની લિશા અબ્દો એહલક એને ફર્સ્ટ રનરઅપ જાહેર કરવામાં આવી નેધરલેન્ડની માલવિકા શર્મા સેકન્ડ રનરઅપ રહી હતી આ સ્પર્ધા આ વર્ષે તેની એકત્રીસમી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે ગુજરાત મૂળની ધ્રુવી પટેલ ક્વિનીપિયાક યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની છે બે હજાર ત્રેવીસમાં ધ્રુવીને મિસ ઇન્ડિયા ન્યૂ ઇંગ્લેન્ડનો તાજ પહેરવામાં પહેરાવવામાં આવ્યો હતો તે પોતાના ઘરેથી થ્રી ચેરિટીઝ નામની એક નોન પ્રોફિટ સંસ્થા ચલાવે છે ધ્રુવી પટેલ યુનિસેફ અને ફિડિંગ અમેરિકા જેવી ચેરિટી સંસ્થાઓમાં પણ યોગદાન આપે છે શું તમને ખબર છે આપણા ભારતમાંથી પ્રથમ વખત મિસ વર્લ્ડ કોણ બન્યું હતું નામ તમારે જણાવવાનું છે બન્યા હતા ઓગણીસો ને છાસઠમાં નાઇન્ટીન સિક્સટી સિક્સમાં બરાબર નામ તમારે કહેવાનું છે નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો મુંબઈ ખાતે કરવામાં આવશે કઈ જગ્યાએ મુંબઈ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એનિમેશન વિઝ્યુલાઇઝ વિઝ્યુઅલ ઇફેક્ટ ગેમિંગ કોમિક્સ અને એક્સટેન્ડેડ રિયાલિટી એટલે એવી એના માટે નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાને મંજૂરી આપી છે ફિક્કી ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બરાબર છે શર્મા એના ચેરમેન છે કોન્ફેન્ડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સીઆઈઆઈ સંજીવ પુરી જેના સીએમડી છે આ બંને સાથે ભારત સરકારની ભાગીદારી તરીકે ઉદ્યોગ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરશે એ એક્સઆર સેક્ટર મીડિયા અને મનોરંજનના સમગ્ર ક્ષેત્રમાં અનિવાર્ય ભૂમિકા ભજવે છે જેમાં ફિલ્મ નિર્માણ ઓવર ધ ટોપ ચલો ઓવર ધ ટોપ પરથી એક પ્રશ્ન યાદ આવ્યો આપણા ભારતની અંદર એક એવું રાજ્ય છે જેનું પોતાનું ઓટીટી પ્લેટફોર્મ છે નામ શું એનું ગેમિંગ જાહેરાતો આરોગ્ય શિક્ષણ અન્ય સામાજિક ક્ષેત્રો સહિત અન્ય ઘણા ક્ષેત્રોનો સમાવેશ થાય છે એ બીજીસી એક્સઆર એ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને પ્રારંભિક તબક્કાની કંપનીઓને ઉછેરવા માટે સંસાધનો પૂરા પાડીને એનસીઓઈ ઇન્ક્યુબેશન સેન્ટર તરીકે કાર્ય કરશે આ ઉપરાંત એનસીઓઈ માત્ર શૈક્ષણિક પ્રવેગક તરીકે નહીં પરંતુ ઉત્પાદન ઉદ્યોગ પ્રવેદક તરીકે પણ સેવા આપશે એબીજીસી એક્સઆર માટે એનસીઓ ભારતને અત્યાધુનિક કન્ટેન્ટ પ્રદાન કરવા માટે કન્ટેન્ટ હબ તરીકે સ્થાન આપશે જેનાથી વૈશ્વિક સ્તરે ભારતની સોફ્ટ પાવરમાં વધારો થશે મીડિયા અને મનોરંજન ક્ષેત્રે વિદેશી રોકાણને આકર્ષિત તે કરશે ઓકે આગળ વધીએ એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એના ડાયરેક્ટર જનરલ નવા બન્યા છે અનુરાગ ગર્ગ તો આઈપીએસ અધિકારી છે જે બની ગયા છે ડાયરેક્ટર જનરલ હવે તેઓ હિમાચલ પ્રદેશની કેડરના ઓગણીસો ને ત્રાણુંની બેચના આઈપીએસ અધિકારી છે હવે કેબિનેટની જે નિમણૂક સમિતિ છે ને એના દ્વારા એમને આના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે બરાબર બીએસએફના ડિરેક્ટર જનરલ તો કોણ બન્યા છે તમને ખબર હોવી જોઈએ કમેન્ટ બોક્સમાં લખો ચૌધરી એમની સરનેમ છે ચલો તમને હિન્ટ પણ અહીંયા આપી દઉં છું ગર્ગનો એનસીબી ડીજી તરીકેનો કાર્યકાળ ત્રેવીસમી મે બે હજાર છવ્વીસ સુધી ચાલે છે તમને ખબર છે આપણે ગઈકાલે જ ભણ્યા હતા સશસ્ત્ર સીમા બળ એના જે ડિરેક્ટર જનરલ બન્યા છે એનું નામ પણ કહી દો એનસીબીની વાત કરીએ તો એનસીબીની સ્થાપના ઓગણીસો ને છ્યાસીમાં નવી દિલ્હીમાં તે આવેલું છે બરાબર સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ કયો ટેલિગ્રામ આઈડી છે આપણું રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ એફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો તો જ જવાબ આવશે રામનાથ કોવિંદ આપણા જે પૂર્વ પ્રેસિડેન્ટ બરાબર છે ભારતના ચૌદમાં નંબરના પ્રેસિડેન્ટ તો કેબિનેટે વન નેશન વન ઇલેક્શન અંગે એક મોટો નિર્ણય લેતા પ્રસ્તાવને મંજૂરી આપી આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો જેના પરથી સરકારે આ નિર્ણય લીધો છે જો આવું થાય તો બે હજાર ઓગણત્રીસમાં દેશભરમાં લોકસભાની સાથે સાથે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ થઈ શકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ ભલામણ કરી કે પહેલાં પગલાં તરીકે લોકસભા અને રાજ્યોની જે વિધાનસભા છે એની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે સમિતિએ કહ્યું કે લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણી એક સાથે પૂરી થઈ ગયા બાદ સો દિવસની અંદર સ્થાનિક એકમોની પંચાયતી રાજ કવો એટલે કે ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયત બધાની ચૂંટણી કરવાની જેથી દેશભરમાં એક નક્કી મુદત દરમિયાન તમામ લેવલની ચૂંટણી સંપન્ન થાય આ ચૂંટણી આટલી વાત કરી રહ્યા છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની સ્થાપના કયા વર્ષે કઈ તારીખે થઈ હતી હાલમાં આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે કુમાર જેવો પચીસમા નંબરના છે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં બનેલી હેઠળ સમિતિએ બાસઠ રાજકીય પાર્ટીનો સંપર્ક કર્યો કેટલી સિક્સટી ટુ તેમાંથી બત્રીસ પાર્ટીએ સમર્થન કર્યું પંદર પાર્ટી વિરોધમાં ના પાડી દીધી અને પંદર એવી હતી જેણે કોઈ જવાબ ના આપ્યો એટલે આમ જોવા જાઓ તો આ બહુમતી તો મળી જ ગઈ છે આમાં શું થશે કે અડધાથી વધુ રાજ્યોની અંદર જે આ કેન્દ્ર સરકાર જે બિલ રજૂ કરશે એમાં અડધાથી વધારે રાજ્યોની બહુમતી જોશે પછી એ લોકો આગળ પ્રોસેસ કરી શકશે એના માટે બંધારણમાં પણ સુધારા કરવા જરૂરી છે ઓકે યાદ રાખજો કેન્ડેલાએ તેની હાઈટેક હાઇડ્રોફોઇલ કેન્ડેલા સીએટ સાથે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તો કેન્ડેલા કરીને જે બોર્ડ બનાવતી કંપની છે એને પોતાની એક હાઈટેક હાઇડ્રોફોઇલ ઇલેક્ટ્રિક બોટ કેન્ડેલા સીએટ સાથે રેકોર્ડ બનાવ્યો આ બોટ ડીસી ફાસ્ટ ચાર્જિંગ સુવિધામાં આપી છે અને એની ડિઝાઇન ઉચ્ચ પ્રોપર્શન કાર્યક્ષમતા દર્શાવે છે આ ઇલેક્ટ્રિક બોટે સ્વીડન અને ફિનલેન્ડ વચ્ચે સ્પીડમાં મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્યો પહેલી વાર એવું થયું કે કોઈ ઇલેક્ટ્રિક બોટે બાલ્ટિક સમુદ્રને પાર કર્યો આ બોટ એક મીટરની ઊંચાઈ પર મોજા પર તરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને અન્ય બોટ કરતાં પાણી સાથે ઓછો સંપર્ક ધરાવે છે તે એંસી ટકા કરતાં ઓછો પાવર વાપરે છે બરાબર તમારા માટે પ્રશ્ન ભારતની પ્રથમ સોલર બોટનું નામ શું જે કેરળમાં હતી હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો તો એમ એમ એન રોયને રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ બે હજાર નવ મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે તો છથી લઈને ચૌદ વર્ષના બાળકને રાઈટ ટુ એજ્યુકેશન એક ભારતના બંધારણના એ ભારતના બંધારણના કઈ આર્ટિકલ સાથે રચાયેલો છે ઓગણીસો ઓગણસાઠમાં પંચાયતી રાજની સ્થાપના કયા રાજ્યમાંથી રાજસ્થાનના નાગોર જિલ્લામાં ચોવીસમી એપ્રિલ જેને કહીએ છે પંચાયતી રાજ દિવસ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં અમલમાં આવ્યો તો બે હજાર નવમાં તમને પૂછે રાઈટ ટુ ઇન્ફોર્મેશન તો બે હજાર પાંચમાં ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર દસમાં હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નર્મદા નદીમાં આવેલ સાધુ બેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનાવેલી છે સરદાર પટેલને ગુજરાતની કઈ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે નર્મદા રેવા ગુજરાતની જીવા દોરી ખરીફ પાકની લણણી દરમિયાન લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે કેટલો સરસ પ્રશ્ન કપાસ ખંભાતના હકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે રાજપીપળાના ડુંગરો રાજપીપળા એટલે નર્મદા જિલ્લો કહેવાય હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રશ્નો પહેલો પ્રશ્ન કે બે હજાર ચોવીસના ના વર્ષનો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે કમલ વોરા મુંબઈ સ્થિત ગુજરાતી કવિ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે યાદ રાખજો કેન્દ્ર સરકારે ભારત અને કયા દેશ વચ્ચે સોળસો તેતાલીસ કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો ભારત અને મ્યાનમાર મ્યાનમારની અંદર સ્થિત્વ છે જે ભારતનું સેકન્ડ નંબરનું વૈશ્વિક બંદર યાદ રાખજો હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન એફડીઆઈની અંદર નંબર વન પર છે મહારાષ્ટ્ર સેકન્ડ નંબર પર છે આપણું ગુજરાત એ જ પ્રમાણે વિદેશી પર્યટકોની બાબતમાં મહારાષ્ટ્ર નંબર વન ગુજરાત સેકન્ડ નંબર પર સાયબર ફ્રોડમાં પહેલો નંબર છે ઉત્તર પ્રદેશ બીજા નંબરે મહારાષ્ટ્ર ત્રીજા નંબરે ગુજરાત એક સિંગડાવાળો ગેંડો આસામમાં આવેલો છે કાઝીરંગા નેશનલ પાર્ક ત્યાં જોવા મળે છે બરાબર યાદ રાખજો ત્રીજો પ્રશ્ન છે કે વંદે ભારત મેટ્રો વંદે ભારત ટ્રેનનું નામ બદલીને શું કરવામાં આવ્યું નમો ભારત રેપિડ રેલ ચોથો પ્રશ્ન છે ભારતમાં પોતાનું ઓટીટી ધરાવનાર જે રાજ્ય છે ઓટીટી લો ઓવર ધ ટોપ એનું નામ છે કેરળ કેરલા પાંચમા નંબરનો પ્રશ્ન સશસ્ત્ર સીમા એના ડિરેક્ટર જનરલ નવા બન્યા છે શું નામ છે તો આવશે અમૃત મોહન પ્રસાદ છઠ્ઠો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ મિસ વર્લ્ડ નાઇન્ટીન સિક્સટી સિક્સમાં બન્યા હતા કોણ રીટા ફારિયા સાતમા નંબરનો પ્રશ્ન ભારતમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ પચીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ પચીસ જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ કહેવાય છે આઠમો પ્રશ્ન ભારતનું પ્રથમ સોલર બોટ એનું નામ આદિત્ય કઈ જગ્યાએ કેરળમાં એ બનાવેલું છે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે સ્વચ્છતા સેવા અભિયાનનો છત્રાલથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો સેકન્ડ પ્રશ્ન વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર ચોવીસની ત્રીજી આવૃત્તિ ઓગણીસથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન કયા સ્થળે યોજાશે આજે છેલ્લો દિવસ છે આનો જો જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને મિત્રો તમારા જે અભિપ્રાયો છે એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને તમારા જેટલા પણ મિત્રો છે ને એને વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રીટ્સ તમે જ્યાં પણ શેર કરી શકતા હોય આની લિંક શેર કરો